મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો મિત્રો? મારી આશા અને પ્રાર્થના છે કે તમે બધા ક્ષેમ કુશળ તંદુરસ્ત હશો. હું નેશનલ હાયર સેકન્ડરી સ્કૂલ ઉત્તમનગર, હું ગુજરાતી વિષયના શિક્ષિકા બોલું છું. મિત્રો, આજે આપણે પાઠ 20 શીખવાના છે, બે લઘુકથાઓ. હવે નરેન બારણ એમનો પરિચય આપણે જોઈએ. હવે લઘુકથા, લઘુ એટલે નાની અને કથા એટલે વાર્તા. તો બે નાની વાર્તાઓ. તો આપણે એક વાર્તાનું નામ આપણે ડાઘ અને બીજી વાર્તાનું નામ ઢોરા. ઓકે, તો પહેલી જે લઘુ કથા છે એના લેખક છે નરેન બારણ, અને બીજી જે લઘુ કથા છે એના લેખક છે ઈશ્વર પરમાર. તો આપણે સૌ પ્રથમ આ બંનેનો પરિચય જોઈએ. તો નરેન બારણનો જન્મ 1954 થયો હતો અને અવસાન 2000 થયું. લઘુકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર નરેન્દ્ર બાબુલાલ બારણ, એમનું આખું નામ છે નરેન્દ્ર બાબુલાલ બારણ, કેટલાક નોંધપાત્ર પુસ્તકો આપીને નાની ઉંમરે અવસાન પામ્યા છે. મને જ ગમશે, સુના સંબંધ, મન વડવાનળ તેમજ ગૃહબંધન એમના યશસ્વી સર્જન ગ્રંથો છે. ગુજરાતી ભાષામાં લઘુકથાના ખેડાણમાં જે કેટલાક નામો મૂકી શકાય એમાં નરેન બારણની પ્રયોગશીલ લઘુકથાઓ એ મોખરે છે. મોખરે એટલે પ્રથમ સ્થાન છે. હવે નરેન બારણ એ શું કહે છે એમની લઘુકથામાં એ આપણે જોઈએ. તો નાનકડી આ કથા, તો નરેન બારણે જે કથા આપી છે, વાર્તા, એ ખૂબ જ હૃદય સ્પર્શી છે. હવે શરૂઆતમાં શું કહે છે, ગમે તેમ તોય આ તો દીકરીની જાત. સાવ સાચું કહેજો બેન, આમાં ચિંતાનું તો કોઈ કારણ નથી ને? ના, બિલકુલ નહીં. તમારી બેબીને વિટામિન એની ડેફિશિયન્સી આવી ગઈ છે, એટલે જ એના આખા શરીરે સફેદ છાંટડા ઉપસી આવ્યા છે. જુઓ, તમને આ ગોળી લખી આપું છું, ગોળી પૂરી થયે તમે બેબીને ફરીવાર બતાવી જજો. હા, હવે મિત્રો, અહીંયા એક સ્ત્રી પોતાની દીકરીને લઈને ડૉક્ટર પાસે બતાવવા જાય છે. પોતાની દીકરીના શરીર ઉપર એ સફેદ છાંટડા ઉપસી આવ્યા છે. એ બેબીને વિટામિન એની કમી છે. તો અહીંયા આપણે આ નાનકડી કથામાં જોઈએ તો ડૉક્ટર એ સુનિતા શાહ એ બોલી રહ્યા છે પોતાના ક્લિનિકમાં જે સ્ત્રી પોતાની દીકરી લઈને આવી છે તેમની સાથે. હવે તેની સામે, એટલે ડૉક્ટરની સામે, ફૂલ જેવી બાળકીને તેડીને બેઠેલી સ્ત્રી ઉપર જાદુઈ અસર થઈ અને આભાર સૂચક નજરે તે સ્ત્રી દવાખાનું છોડી ગઈ. કારણ કે ડૉક્ટરે કીધું, સુનિતા શાહે કીધું, ના બિલકુલ નહીં, તમારી બેબીને વિટામિન એની ડેફિશિયન્સી આવી ગઈ છે, એટલે જ એના આખા શરીરે સફેદ છાંટણા ઉપસી આવ્યા છે. જુઓ, તમને આ ગોળી લખી આપું છું. હા, માં કહે છે ગમે તેમ તોય આ તો દીકરીની જાત. સાવ સાચું કહેજો બેન, આમાં ચિંતાનું તો કોઈ કારણ નથી ને? અને ડૉક્ટર કહે છે
કે હું ગોળી લખી આપું છું, ગોળી પૂરી થયે તમે બેબીને ફરી વાર બતાવી જજો હો। અને આટલી વાત થઈ અને આ સ્ત્રી જે દીકરીને લઈને આવી હતી એ દવાખાનું છોડી ગઈ। ત્યારબાદ શું થાય છે મિત્રો, તૂટી પડતી ડાળીની જેમ એકાએક આ ડૉક્ટર સુનિતા શાહે પોતાનું માથું ટેબલ પર ઢાળી દીધું અને આંખો મીચી દીધી। શા કારણે? તેની બિડાઈ ગયેલી પાપણો તળે, પાપણ એટલે આંખોની ઉપર જે નાજુક આપણે પલકારો મારીએ છીએ તે એને પાપણ કહેવાય, એટલે કે જે આપણા આંખનું રક્ષણ કરે છે તે। પોતાના કપાળ ઉપર ચાંદલો કરવાની જગ્યાએ જન્મથી ઉગેલા કોઢના સફેદ ડાઘને લીધે લગ્નની પહેલી જ રાત્રે, પછી શબ્દ છે ત્યક્તા, ત્યક્તા એટલે ત્યજી દેવામાં આવે। હા, એટલે લગ્ન થયા પણ એ જ દિવસે લગ્નની પહેલી જ રાત્રે તેના પતિએ તેને તરછોડી દીધી, ત્યજી દીધી। શા કારણે? કારણ કે પોતાના કપાળ ઉપર ચાંદો કરવાની જગ્યાએ જન્મથી જ ઉગેલા કોઢના સફેદ દાગને કારણ। તો આ જે ડૉક્ટરના દવાખાનામાં જે સ્ત્રી પોતાની દીકરીને લઈને આવે છે એના શરીર પર પણ આ સફેદ છાંટણા ફૂટી આવ્યા છે, પણ એ પોતાનું દુઃખ એ જણાવે છે કે આ એક ડાઘના લીધે પોતાનું જીવન એ ત્યક્તા સમાન થઈ ગયું, અને એ પણ લગ્નની પહેલી જ રાત્રે। મિત્રો, આ ડાઘ જે નાનકડી લઘુકથા આપણને ઘણી સ્પર્શે છે। ડાઘની શરૂઆતમાં જ ગમે તેમ તોય આ તો દીકરીની જાત, આ વાક્ય દ્વારા સાવ નિર્દોષ છતાં ગંભીર વાત સમાજના કહેવાતા ડાયાને સમજુ માણસો તરફ અંગુલી નિર્દેશ કરે છે। હવે લગ્ન એ પવિત્ર બંધન છે, પવિત્ર સંબંધની શરૂઆત છે। લગ્ન જેવા પવિત્ર સંબંધને કેવી નજરથી જુએ છે તેની ગંભીર વાત આ ડૉક્ટરના જીવનમાં બની ગયેલી ઘટના દ્વારા લેખક નરેન બારણ જણાવે છે। બીજી જે કથા છે એના એ લેખક છે ઈશ્વર પરમાર, એ કથાનું નામ છે ઢોરા। હવે આ ઢોરા એટલે પશુઓ, મૂંગા પશુઓની વાત। તો ઈશ્વર પરમારનો આપણે પરિચય જોઈએ તો જન્મ 6/10/1941 રોજ। બાળ સાહિત્યકાર અને શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ઈશ્વર પરમારનું કર્મક્ષેત્ર દ્વારકા રહ્યું છે। દ્વારકાની બીએડ કોલેજમાં તેઓ અધ્યાપક હતા, એમણે કેટલીક લઘુકથાઓ પણ લખી છે। શિક્ષણના સિતારા એમનું શિક્ષણ શાસ્ત્રીઓ અને શિક્ષકો વિશેના ચરિત્ર લેખોનું પુસ્તક છે, તુલસીના માળા તેમજ બીજા કેટલાક પુસ્તકો શિક્ષણ તેમજ બાળ સાહિત્યને લગતા છે। એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળેલો છે। તો લેખકે થોડામાં ઘણું કહેવા એવી વાત કરી છે। મિત્રો, લઘુકથાનો અર્થ જ એ છે કે થોડામાં ઘણું કહેવું, એ લઘુકથાનો પ્રાણ છે। હવે અહીંયા રાજીમાં છે, આ નામ છે રાજીમાં। એકલપંડ ને ડેલી બંધ, એકલા અને પોતાના ઘરમાં પણ એકલા, નાના મોટા ઢોર 9, એમના ઘરમાં નાના મોટા જે પશુ છે એ 9 હતા। માજી ઢોર સાથે બોલે ને બાજે, માજી એકલા ઢોર સાથે બોલે ને લડે, પાછા પંપાળે।
એમના બેઉ દીકરા ભણતા ભણતા પરણીને દૂરના દેશમાં સ્થિર થયા. આ રાજીમાં એ ઘરડા છે, અહીંયા શબ્દ છે માજી. એમના બે દીકરા છે, એ બે દીકરાને ભણાવ્યા ગણાવ્યા પરણાવ્યા અને દૂરના શહેરમાં સ્થિર થયા, એટલે કે દૂરના શહેરમાં તેઓ સેટલ થયા. તેઓ તેડાવે ખરા, પણ માજી જવાબ લખાવે. ભૂમકાની માયા મેલી નથી મેલાતી, તમે સંઘર્યા આંટો દઈ જાઓ વેલેરા. એટલે કે છે કે મને અહીંયાથી ત્યાં આવવાનું ગમતું નથી, તમે લોકો સમય કાઢીને અહીંયા આવજો, મારી મુલાકાત લેજો, એવો જવાબ લખાવે છે. જવાબ લખાવે છે. હવે આ જે છે તો 1941ની વાત છે. હવે લેખકે જે બાબત લખી છે ત્યારે તો આ ફોનની વ્યવસ્થા હતી જ નહીં, ટેલિફોનની વ્યવસ્થા પણ નહોતી. તો પત્ર દ્વારા, કાગળ દ્વારા એ પોતાના વિચારોની આપ લે કરતા. તો અહીંયા કહે છે કે ફરી એ દીકરાનો કાગળ આવે છે, ફરી એ દીકરાનો કાગળ આવે છે અને કહે છે કે અમારે નોકરીમાં રજા જમે નથી. તળપદી ભાષા છે, કહે છે કે રજા નોકરીઓમાં રજા નથી મળતી, અહીંયા તો મારી નોકરીમાં પણ રજા નથી મળતી. આવીએ તો છોકરાનું ભણતર ભાંગે, કે અમે આવીએ તો છોકરાઓનું ભણતર એ રહી જાય, વંચિત રહી જાય. તમારી વહુની તબિયત ઠીક અઠીક રહ્યા કરે છે. કે છે કે દીકરો પત્રમાં લખે છે કે મારી પત્નીની તબિયત ઠીક અઠીક રહ્યા કરે છે, કે કેટલીક વખત સારી રહે છે, કેટલીક વખત સારી રહેતી નથી. એટલે ટૂંકમાં એ બીમાર રહે છે, ઠીક નથી તબિયત, હાલ તો નહીં અવાય. કે છે હમણાં અવાશે નહીં, પૈસા મેળ્યા છે, હવે ઢોરા વેચીને નિરાતે રહો. કે છે પૈસા મૂક્યા છે, મોકલ્યા છે, તમે ઢોરોને વેચીને નિરાતે રહો. ઘણું વેઠ્યું, ભજન ભાવ કરો, તબિયત સાચવજો. આ દીકરો પત્રમાં લખે છે રાજીમાને કે તમે આ પશુઓને વેચીને નિરાતે શાંતિથી રહો. ખૂબ બધું ઘણું કામ કર્યું, ઘણો પરિશ્રમ કર્યો, હવે ભજન કીર્તન કરો, ઈશ્વરમાં ધ્યાન ધરો, તબિયત સાચવજો. કેટ કેટલી શિખામણ આ દીકરો રાજી માને આપે છે પોતાની માને. એકવાર આવા કાગળનો જવાબ લખાવવા એ મારી દુકાને પત્તું લઈને રાજીમાં આવ્યા. શું લઈને આવ્યા? પત્તું એટલે પાનું, કાગળ. આ લેખકની દુકાને તે આવ્યા. ત્યારે મેં કહ્યું, મેં એટલે કોણ? લેખક. માંડી વેચી દો ને ઢોર, રહો નિરાંતે, નાણાંની ક્યાં આપદા છે તમારે? એટલે કહે છે કે તમે આ બધું વેચીને શાંતિથી નિરાંતે રહો, પૈસાની ક્યાં કમી છે તમારે? અને આ લેખકે જે લખ્યું છે એ ખૂબ જ ધારદાર લખ્યું છે. ચહેરા પરની કરચ લ્યો, આ રાજીમાં એ ઘરડા છે, એમના ચહેરા પર કરચલીઓ થઈ ગઈ છે. મિત્રો, કુદરતના નિયમ પ્રમાણે એ સમય જતાં પરિસ્થિતિ જે આવે છે એવી પરિસ્થિતિ આજે રાજીવાની પણ છે. ચહેરો બતાવે છે, શરીર બતાવે છે કે તેઓ ઘરડા છે. તો ચહેરા પરની કરચલીઓ પર અટકી અટકીને સરતા આંસુથી ભીના થતા શબ્દોમાં રાજીમાં કહે છે. આ પત્ર વાંચી લેખક સામે આવી પત્તું લઈને અને એ રડતા રડતા આ રાજીમાં કહે છે. આ ગગા, ગગા એટલે તળપદો શબ્દ છે, દીકરા પોતાનો છોકરો. તો કે ગગા, ઢોરને વેચું છું તો પીટિયા પારકા ખીલા તોડાવી છોડાવીને અધરાતે ડેલી બાર ભાંભરડા નાખે છે. કહે છે કે હું ઢોરોને વેચી દઉં છું અને બીજાના
ત્યાં તેઓ જાય છે અને ત્યાં તેઓને બાંધવામાં આવે છે, ખીલે દોરડું બાંધવામાં આવે. મિત્રો, એ તો તમે જોયું જ હશે. તો એ પારકાના ખીલા તોડાવી છોડાવીને અને પાછા ક્યાં આવી જાય છે? મારા ઘરના દરવાજે આવીને મને બૂમો પાડે છે, ભાંભરડા નાખે છે, એટલે બૂમો પાડે છે, બોલે છે. હવે જે ઢોર બોલે એ ભાંભરે, એમના અવાજને આપણે ભાંભરે કહીએ છીએ. ગાય બોલે, ભેંસ બોલે, હે ને, તો એમના અવાજને ભાંભરડા કહે છે. અહીંયા પાઠ એટલે એમનો અવાજ ભાંભરે એમ. ને પંડના છોરા એટલે મારા પોતાના છોકરા વણ વેચે વેચાઈ ગયા, કે મેં હું વેચવાય નથી ગઈ ને તેઓ દૂર થઈ ગયા, વેચાઈ ગયા. નથી લખવો મારે કાગળ, પેલું કોરું પત્તું ફાડીને ફેંકતા વળી કહે, ભાઈ હવે તો મારે છોરા એ ઢોરા ને ઢોરા એ છોરા. આ રાજીમાં એ છેલ્લે કહે છે કે મારા પોતાના છોકરા તો વેચાઈ ગયા, અને લેખક પાસેથી એ પત્તું લઈ લે છે અને ખેંચે, કહે છે કે નથી લખવો કાગળ મારે, પેલું કોરું પત્તું ફાડીને ફેંકતા, કોરું પત્તું ફાડીને ફેંકતા વળી કહે, ભાઈ હવે તો મારે છોરા ઢોરા ને છોરા ઢોરા ઈ છોરા. વિદ્યાર્થી મિત્રો, આ નાનકડી બે લઘુકથા તમને સમજમાં આવી હશે. ધન્યવાદ.